છે ખાલી વિચારો કરવા અને બીજું છે વિચારોને અમલમાં મૂકવા. અને એમાં જો મને કોઈનો એક ઉભરતો ચહેરો દેખાતો હોય ને તો એ ચારણ સમાજમાં છે વિરમ ધારાણી. કેમ કે સાચી વાત કહું ને તો અમુક લોકો એક અમલ જે કામ ચાલુ થયું હોય તો એને અમલમાં મૂકવા માટે જ બન્યા હોય. અને એમાં વિરમભાઈ આપણી સાથે જે છે એ ઘણી બધી રીતે કાર્યરત છે, ચારણો માટે એમને અલગ અલગ કાર્યો કર્યા છે. તો વિરમભાઈ પહેલા તો વેલકમ, જય માતાજી. આપને મને જણાવો કે કેવી રીતના તમને એવો વિચાર આવ્યો કે ચારણો માટે કંઈક કાર્ય કરવા છે તમારે, અને અલગ અલગ રીતના આપે જે કાર્યો કર્યા છે એના વિશે પણ થોડું જણાવો. આમ તો ચારણો માટે પણ મા સોનલની પ્રેરણાથી મને એમના જે વિચાર વાંચન કરવાથી જે મેળ્યા છે, મારા દર્શન રૂબરૂ તો નથી મેં કર્યા, પણ જે વાંચન કરવા જે સમાજ માટે જે પ્રેરણા જે રસ્તા મૂક્યા હતા એમાંથી મને શિક્ષણ મને બહુ પ્રિય હતું. શિક્ષણનો વિષય મને અતિ પ્રિય હતો. હું પણ નથી ભણી શકે આપણા સમાજના છોકરા ભણે, મારા દીકરા દીકરી ભણે, એના માટે અમે જામજોધપુરની અંદર શરૂઆત કરી કે કન્યા છાત્રાલય આપણે બનાવી, મારા પાંચ મિત્રો સાથે અમે ચર્ચા કરી, પણ ખૂબ સમાજનો સહકાર મળ્યો, માતાજીને ખૂબ પ્રેરણા થઈ અને રાજાભાઈ જેવા ઘણા બધા દાતાઓ ખૂબ સારો સહકાર આપ્યો, એમની કૃપાથી, સમાજના વડીલોની કૃપાથી, મા ભગવતીની સોનાની કૃપા તો હંમેશા માટે મારા ઉપર રહી છે. એથી જામ જોપુર આજ કારણ ચારણ કન્યા છાત્રાલય આ 3 વર્ષ ત્યાં ચાલુ છે. શું વાત છે, ફક્ત 5 મિત્રો દ્વારા જે ચર્ચિત સારો વિચાર આવી અને શરૂઆત કરી, પણ ખૂબ સમાજના જવાબદાર વ્યક્તિ મને ખૂબ સહકાર આપે છે અને એ લોકોનો આભાર હું ક્યારે પણ નહીં ભૂલું. બિલકુલ. બીજું, આજથી 15-20 વર્ષ પહેલા મને એક વિચાર આવ્યો હતો. મને એક માજી જામજોધપુર મળ્યા હતા કે દીકરા મારી ઉંમર 80 વર્ષની છે, મારે સોનલમાં મરડા જવું છે. આવું તમને વાત કરું છું, એ 22 વર્ષ પહેલાની વાત કરું, 25 વર્ષ ત્યાં છે, 22-25 વર્ષ, કે મારા દીકરા મરડા જવું છે. હું મરડા કેવી રીતે જઈ, મારા ત્યાં પહોંચાય નહીં, થાકાય નહીં, તમારી કૃપા હશે તો મારું મંદિર જામજોધપુરમાં આવશે, તમે દર્શન દેવા. એ સમય એ માજીના શબ્દને સાંભળી મને થયું એવો વિચાર આવ્યો કે જામજોધપુરમાં સોનલનું મંદિર બનાવવું જોઈએ. એના માટે મેં પંચાયતની અંદર એક જગ્યા પડી હતી, એની દરખાસ્ત મૂકી. ત્યારે પણ હું પણ ચેરમેન હતો જામજોધપુર પંચાયતની અંદર, અને દરખાસ્ત મૂકી, દરખાસ્ત મારા મિત્રો ગ્રુપે બધે મને સહકાર આપ્યો અને 10,000 ફૂટ જગ્યા મને ફાળવી લોકોએ, અને એમાં જે બધા સુંદર સહકાર સમાજને આપી અને સરસ મજાનું માતાજીનું મંદિર 10,000 ફૂટમાં તૈયાર કર્યું. આજ ખૂબ માણસો આવે છે બહારથી, ખૂબ દર્શન કે છે, મા સોનલ હજી બધાની પ્રેરણા પૂરી કરે છે. જે અંદર દર્શન મંદિરે દર્શન કરે છે એ લોકોને સંપૂર્ણ રીતે માતાજી દર્શન આપે છે, ભાવથી આવે છે અને એનો કાર્ય પૂરા કરે છે. તો વિરમભાઈ જે માતાજીને ઘર આંગણે લઈ આવ્યા, તો વિચારો કે બીજા કેટલા કેટલા કાર્યો કરીને ઘણી બધી વસ્તુઓ ઘર આંગણે ચારણો માટે લઈ આવશે. તો મને એવું લાગે છે કે આગળ પણ આવા કાર્યો તમે કરતા રહેશો, આ બીજો કોઈ પ્લાનિંગ છે? આમ તો મારા જીવનનો શોખ તો શિક્ષણ છે. હા, મને લાઈફની અંદર સમાજની અંદર દીકરી દીકરા ભણે એ મારો વિષય છે, કારણ કે મેં મારી દીકરી સીએ કરી છે, ડોક્ટર બનાવી છે, 3 દીકરીઓ છે, મેં એન્જિનિયર કરી છે, બરાબર. શિક્ષણ મારો મહત્વનો મુદ્દો છે. અચ્છા, શિક્ષણ ઉપર વધારે વધારે મને કોઈ કામ શિક્ષણ કરતો એ મને બહુ પ્રિય છે, એનો વધારે સપોર્ટ આપું છું. તો શિક્ષણને લઈને ચારણો જેટલા પણ આ સાંભળી રહ્યા છે તો આપ એમને એક મેસેજ આપવા માંગશો? હા હા, ચોક્કસ આપી, શું કરણ આપું, આપ એટલી મહેનત કરી જમતા હોય તે બધા રહ્યા છો, બરાબર, તો મેં મારી ફરજ છે. તો શું મેસેજ આપું તમને કે શિક્ષણ માટે, આપ શિક્ષણ માટે કે જેટલા પણ બને એટલા જોડાય, વધારે શિક્ષિત બને. મારી ખાસ એક અપીલ છે સમાજને, વિનંતી છે કે દીકરીઓને દીકરાને ભણાવે ખાસ, કે 10 ભણી લે એટલે ઉઠાવી લેવાય એવું નહીં. હવે માતાજીની કૃપાથી જામજોધપુર પણ હોસ્ટેલ છે, જૂનાગઢ છે, અને 12 પણ ભણાવી શકે છે. આજના સમયની અંદર જો દીકરી દીકરાને નહીં ભણાવી, બરાબર, તો સંપત્તિ ગમે એવી હશે, સંપત્તિ કરતાં શિક્ષણ મોટું છે. સંપત્તિ કાલ છોકરાને આપશો 5 લાખ કે 5 કરોડ એ કદાચ વાપરી શકશે, પણ શિક્ષણ એની અગર નોલેજ હશે ને એની પાસે રહેવાનું છે, એ પ્રશ્ન માલિકીનો છે. એટલે બેન માલિકીની હું તો વિનંતી કરું સમાજને, પ્રાર્થના કરું છું કે દીકરી દીકરીને કાયમી માટે ભણાવો. હા, અને કોલેજ સુધી નહીં, ગ્રેજ્યુએટ નહીં, જ્યાં સુધી આખી માણસની લાઈફની અંદર કાયમી માટે શિક્ષણ લેવાનું ભણવાનું જ રહે છે. એવું નથી કે ડોક્ટર થઈ ગયા નહીં ભણવાનું, એનાથી પણ આગળ હોય છે. એટલે મારી પ્રાર્થના એટલી જ છે સમાજમાં કે દીકરી દીકરીને ભણાવો અને મા સોનલના સપના પૂરા કરો. હું ખૂબ સોનલને પ્રાર્થના કરું છું કે હે મા, સમાજને દીકરી દીકરા એવી પ્રાર્થના કરું છું કે એવી સદબુદ્ધિ આવી જાય કે સમાજની અંદર નહીં, ગામમાં નહીં, જિલ્લામાં નહીં, ગુજરાતમાં, દેશમાં દીકરી દીકરાના ચારણ સમાજના નામ રોશન કરે
એવી પ્રાર્થના કરું છું, માતા એવી શક્તિ દે દીકરી દીકરા. બસ સરસ વિરમભાઈ, ધન્યવાદ જોડાવા બદલ. જય માતાજી. અને હું તો કહું છું કે દીકરા દીકરી જેટલા પણ ચારણોના છે, આપણી અંદર એક ચારણત્વ તો છે જ, પણ શક્તિ સાથે શિક્ષણ એટલું જ જરૂરી છે. બધા જ જોડાઓ અને વધારે શિક્ષિત બનો એવું હું આરજે દીપાલી આપ સૌને કહું છું. જય માતાજી. જય માતા.